તો હળવદ માળિયા મોરબી સહિતના તાલુકાના ગામોને પાણી પૂરું પાડતી ધ્રાંગધ્રા નહેરમાંથી પાણી ના મળતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હળવદ તાલુકાના ખેડૂતોએ ધ્રાંગધ્રા શાખાની નહેરનું ચેકિંગ હાથ ધરતા ધ્રાંગધ્રા પાસે નહેરની અંદર ચેકડેમ અને બકનાની જોવા મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હળવદ માળિયા મોરબી સહિતના તાલુકાના ગામોને પાણી પૂરું પાડતી ધ્રાંગધ્રા નહેરમાંથી પાણી ના મળતું હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હળવદ તાલુકાના ખેડૂતોએ ધ્રાંગધ્રા શાખાની નહેરનું ચેકિંગ હાથ ધરતા ધ્રાંગધ્રા પાસે નહેરની અંદર ચેકડેમ અને બકનાળી જોવા મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. નર્મદાનું પાણી હળવદ માળિયા અને મોરબી તેમજ સુરેન્દ્રનગરના ગામોને મળી રહે તે માટે 652 કરોડના ખર્ચે ધ્રાંગધ્રા શહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નહેરમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં પાણી ખેડૂતો સુધી પહોંચ્યું ન હતું, જેથી ખેડૂતો દ્વારા કેનાલનું ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. તો અંદરના ભાગે ચેકડેમ તેમજ બગનાળી બનાવીને પાણીને રોકવામાં આવતું હોવાથી જોવા મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેનાલમાં પાણી રોકવા અનેક જગ્યાએ ગેરકાયદેસર પાળા અધિકારીઓ તેમજ રાજકીયોની મહેરબાનીથી બનાવવામાં આવ્યા હોવાની લોક ચર્ચા. આ ગેરકાયદેસર બનાવેલા પાળાથી ખેડૂતો સુધી પાણી પહોંચતું નહોતું, જેથી આ બાબતે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે ધ્રાંગધ્રાના ઘનશ્યામગઢ ગામે નર્મદા કેનાલમાં જ આરસીસીની પાળો બાંધી દેવાયો છે. તો શું આ આરસીસીની પાળો અધિકારીઓને નજરે નહીં આવતો હોય કે પછી રૂપિયાના જોરે અધિકારીઓની આંખો બંધ રહેશે? સારુક શિપાઈ સાથે અને ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.